જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સુરતમાં રહેતા ઈચ્છા માજીની નાની બહેનનો વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. સુરતમાં ઈચ્છા માછી મહાન ભગવદીય હતા. એમની પછી નાની બેન પણ તેવી જ હરિ ગુરુ વૈષ્ણવ સરખા લેખે, એ તો એમનો જીવન મંત્ર. શ્રીને અનેક રીતે લાડ લડાવે, પરંતુ જ્યાં સુધી કોઈ વૈષ્ણવ અચાનક આવી પ્રસાદ ન લે ત્યાં સુધી એમને ચેન ન પડે. રાજભોગ પછી બધાને પ્રસાદ લેવડાવે, પણ પોતાની એક મોટી પાતાળ કઢાવી રાખે, પ્રસાદ ન લે. સાંજ સુધી જતી આવતી ગાડીઓના દરેક ટાઈમે રાહ જુએ કે કોઈ વૈષ્ણવ આવે. આવે તો કેવું સારું, તો જ પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય છે એમ સંતોષ થાય. કોઈ પણ વૈષ્ણવ આવે તેમને પોતાની ઢાંકેલી પાતળમાંથી પીરસે, પછી જ પ્રસાદ લે. જે દિવસે કોઈ જ ન આવે ત્યારે નિરાશ થઈ જાય, આવો એમનો નિત્યક્રમ. કોઈ વૈષ્ણવ માંદા હોય, કોઈ મર્યાદી બાઈને પ્રસૂતિનો સમય હોય કે અગવડ હોય, દરેકને આગ્રહ કરી પોતાને ત્યાં બોલાવે. સવારમાં ઊઠીને પહેલાં તેમની સેવા શુશ્રૂષા કરે, પછી જ પ્રભુ સેવામાં નહાય. કોઈ કહે નાની બેન આમ કેમ કરો છો, તો કહે કે મારા પ્રભુ એમાં જ પ્રસન્ન છે. ઠાકોરજીની સેવા તો તમે બધા કરો છો, જે તમે બધા ન કરો તે મારી સેવા છે. આવનાર વૈષ્ણવ સાચા છે કે વેશધારી છે એનો પણ એમને સો વિચાર. વૈષ્ણવ આવે આંગણે હસી નમાવે શીશ, વાકે મન કી વે જાને અપને મન જગદીશ. એમ તો નારાયણ દાસે ઠગ વૈષ્ણવ પ્રત્યે પણ વૈષ્ણવ ભાવ ક્યાં નથી બતાવ્યો. વૈષ્ણવ ભાવ એ ભગવદ્ ભાવનું એક મહત્વનું અંગ છે, તેના વિનાનો ભગવદ્ ભાવ પાંગળો છે. જેમ ગુરુ ભક્તિ વિનાની ભગવદ્ ભક્તિ અધૂરી છે, તેમ શ્રી હરિરાય પ્રભુએ શિક્ષા પત્રોમાં અને ગોકુલેશ પ્રભુએ પોતાના અનેક વચનામૃતોમાં વૈષ્ણવ ભાવનું અતિ ઉત્તમ સ્થાન દર્શાવ્યું છે. પરંતુ એ સિદ્ધાંત જેમની રગે રગમાં વ્યાપી રહ્યો છે, એવા આદર્શ ભગવદીયા નાની બહેનની વાર્તાનો પ્રસંગ કરીશું. વિદ્યાર્થી 12 માસ સુધી અભ્યાસ કરે, પણ પરીક્ષા આવે ત્યારે તેમાં ઉત્તીર્ણ થાય તો જ મહેનત સફળ થાય. નાની બહેનની પણ પરીક્ષાનો સમય આવી પહોંચ્યો. એક દિવસ એક વૈષ્ણવ આવ્યા, તેમને ત્યાં ઉતર્યા, થોડાક દિવસ રહ્યા. નાની બહેનને તો વૈષ્ણવ દેખ્યા કે સંપૂર્ણ વિશ્વાસ. એક દિવસે સાંજે પોતે બહાર કોઈ માંદા વૈષ્ણવની ટહેલમાં રોકાયા અને પેલા આવનાર વૈષ્ણવ એકલા સાંજે સેવામાં નહાયા. એને તો એટલું જ જોઈતું હતું, લાગ મળી ગયો, જે કરવું હતું તે કરી લીધું. પોતાના ઠાકોરજીને ઝાપી ઝીમાં પોઠાડ્યા અને બધું પૂરું કરીને પ્રસાદ લઈને બહાર નીકળ્યા. કહી દીધું કે કાલે સવારે હું જઈશ, મારે જરૂરનું કામ છે. નાની બેન તો અંતરના ઉમળકાથી એને વધુ રહેવાનો આગ્રહ કરતા હતા, પણ આવનાર વૈષ્ણવ પોતાને જવાના નિશ્ચયમાં મક્કમ હતા. પરંતુ પ્રભુ કંઈ જુદું જ વિચારી રહ્યા હતા. સવાર થયું, ગાડીનો સમય થવા આવ્યો. જેવા પેલા વૈષ્ણવ ચાપીજી લઈને ઘરની બહાર નીકળવા જાય છે, એવા જ સામેથી ઉમર ગામના એક વૈષ્ણવ ઘરમાં દાખલ થયા. જોતા જ ક્રોધથી લાલ પીળા થઈ ગયા. આવનારે જનારનું કાંડું પકડ્યું, બદમાશ ચોર જાય છે ક્યાં, ઊભો રહે, હું તને બરાબર સીધો કરીશ. ધમાલ થઈ, લોકો ભેગા થયા. નાની બેન પણ ઘરમાંથી દોડી આવ્યા. તે બોલ્યા, અરે ભાઈ આ છે શું, આમ વૈષ્ણવને? આવનારે કહ્યું, અરે વૈષ્ણવ શેનો, ઠગ છે, લુચ્ચો છે, પાકો બગ ભગત છે. નાની બેને કહ્યું, અરે તમે વૈષ્ણવ થઈને આ શું બોલો છો, જરા શાંત થાવ,
આવનાર કહે છે, શું કપાળ શાંત થાવ, મારા ઠાકોરજીના કિંમતી શૃંગાર ચોરીને આવ્યો છે, ખોલાવો એને ઝાપીજી, હું અત્યારે જ બતાવી આપું, હું પોલીસને બોલાવી લાવું છું, મારે તેને પકડાવો છે. નાની બેન કહે છે, ભાઈ તમે આ શું બોલો છો, ઠાકોરજી પોઢેલા છે, જગાવવાના સમય સિવાય ઝાપીજી કેમ ખોલાય, વિચાર તો કરો, અને વૈષ્ણવને પોલીસ પાસે પકડાવવાનું કહેતા તમારી જીભ કેમ ચાલે છે. આવનારે ઘણી રકઝક કરી, પણ નાની બેનની ભાવપૂર્ણ મધુર વાણીએ ધીમે ધીમે તેના ક્રોધને શાંત કર્યો. આવનાર અને જનાર બંને રોકાયા. નાની બેન જાતે જગાવવા ગયા, ઝાપીજી ખોલ્યા, જુએ છે તો આવનાર વૈષ્ણવના શૃંગારો એ ઝાપીજીમાંથી નીકળ્યા. એટલું જ નહીં, પણ પોતાના ઘરના અનેક કિંમતી શૃંગારો પણ મળી આવ્યા. આગલે દિવસે સાંજે એકલા એકલા બધું કામ પૂરું કર્યું હતું. શ્રી ઠાકોરજીના શ્રીઅંગનું એક પણ આભરણ બાકી રાખ્યું ન હતું. મુદ્દામાલ મળી આવતા આવનાર વૈષ્ણવનો ક્રોધ ફરી જાગૃત થયો. નાની બહેન કહેવા લાગ્યા, આ વૈષ્ણવે આવું કર્યું એ તો ખરું છે, સારું, પણ એમને કેમ એવું કરવું પડ્યું, જરૂર એમને પોતાના પ્રભુને શૃંગાર ધરવાનો કેટલો ઉત્કૃષ્ટ ભાવ છે કે પોતાની પાસે નથી તો બીજાના ચોરીને પણ મારા પ્રભુને શૃંગાર ધરું એવી ભાવનાથી પ્રેરાઈને આ કાર્ય કર્યું છે. આટલું આબરૂનું જોખમ ખેડીને પણ પોતાના શ્રીને શૃંગાર ધરવાના પ્રયત્નો કર્યા છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે કે એમની લોકલજ્જાના ત્યાગને. નાની બેન એમના ઓવરણા લેવા લાગ્યા. આવનાર વૈષ્ણવ દિગ્મૂઢ બનીને ઊભો રહ્યો. આસપાસના બીજા વૈષ્ણવો ચકિત થયા. ચોનાર તો ઝંખવાળો પડી ગયો. મને ક્ષમા કરો માજી, મારી ભૂલ થઈ ગઈ. નાની બેનના મુખના ભગવત તેજથી તેની આંખો જાણે અંજાઈ ગઈ. મગજ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. પોતે આ સ્વપ્ન જોઈ રહ્યો છે કે શું, એવી ક્ષણવાર ભ્રાંતિ થઈ. નાની બહેન કહે છે, વૈષ્ણવ તમે આવું કેમ બોલો છો, તમારી ભાવનાને ધન્ય છે, હવે રહી જાઓ, આજે તો નહીં જવાય. જુઓ હું કારીગરને બોલાવું છું, તમારા શ્રીને માટે બધી જાતના શૃંગાર બરાબર માપના બનાવડાવું, તે લઈને તમારે ઘરે જવાનું છે. આવનારને નાની બેને કહ્યું કે તમારી જે વસ્તુ હોય તે ઓળખીને લઈ જાઓ, પણ જુઓ વૈષ્ણવને માટે મનમાં લગારે અભાવ ન લાવશો હો. વૈષ્ણવનું સ્વરૂપ સમજવું બહુ દોહલું છે. આપણા ચર્મ ચક્ષુથી જે દેખાય છે તે સાચું હોતું નથી. પ્રભુ તમને હૃદય ચક્ષુ આપશે ત્યારે સાચું સ્વરૂપ દેખાશે. તમે પણ થોડા દિવસ રહી જાઓ. નાની બેને કારીગરને બોલાવીને હીરા પન્ના મોતી સુવર્ણ વગેરેના તમામ આભૂષણો સિદ્ધ કરાવી આપ્યા. લેરારની આનાકાની છતાં આપનારની દ્રઢતાનો વિજય થયો. આવનાર અને જનાર બંને નાની બેનના અદ્ભુત ભાવથી પ્રભાવિત થયા. જેની દોષ દ્રષ્ટિ જ નષ્ટ થઈ ગઈ છે એવા ભક્તોને પ્રાપંચિક પદાર્થો પણ ભગવદ્ લીલા સ્વરૂપે દેખાય છે. એક જ હસ્તિનાપુર શહેરમાંથી દુર્યોધનને કોઈ સજ્જન જડ્યો ન હતો અને યુધિષ્ઠિરને કોઈ દુષ્ટ જડ્યો ન હતો. જોનારની દ્રષ્ટિ સિવાય બીજું ક્યુ કારણ એમાં હોઈ શકે. ભગવદીય નાની બેન શુદ્ધ પ્રેમ દ્રષ્ટિને વરી ચૂક્યા હતા. વૈષ્ણવ એ જ મારું સર્વસ્વ છે એવું માનનારા એ આદર્શ ભગવદીય હતા. વૈષ્ણવ પ્રતિ દોષ દ્રષ્ટિથી જોનાર વ્રજ ક્ષમા કઠોર હૃદયને પીગળાવવા માટે એમનો આ એક અદ્ભુત પ્રસંગ શું પૂરતો નથી, એનું વર્ણન કરતા પણ જીવનની કૃતકૃત્યતા અનુભવાય છે. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટિત પૃષ્ટિપ્રથના મહારસ સાગરમાં આજ સુધી આવા અનેક ભક્ત રત્નો પ્રગટ થયા છે. મંથન કરનારને શોધનારને જ તે હાથ લાગે છે. બાકી તો તીરે ઊભા રહી તમાશો જોનારને તો કોડીઓ અને શંખલા જ દેખાય છે. તો આ સાથે આપણા આજના રાધે કૃષ્ણ સત્સંગને આપણે અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.